જય શ્રી રામ મારા વાલુડા બાળકો, કેમ છો બધાય? ખૂબ મજા કરી ને આજે? અને મમ્મી પપ્પાને મદદ પણ કરાવીએ છે? અરે વાહ, તો ચાલો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે સુપડકનો હાથી. એક હાથી હતો, કાળા ડુંગરા જેવો મોટો હાથી હતો. હાથીને તો સુપડા જેવા મોટા બે કાન, થાંભલા જેવા ચાર પગ, અણીદાર અને મોટા દંતશૂળ હતા અને લાંબી લાંબી સૂંઢ. બધા લોકો તેને સુપડકનો હાથી કહે. એક દિવસ સુપડકનાને તેનો મહાવત નદી કિનારે નાવા લઈ ગયો. સુપડકનો હાથી નદીમાં પાણીમાં ખૂબ જ નાયો, સૂંઠમાં પાણી ભરી અને પોતાની પીઠ ઉપર ફુવારાની જેમ પાણી છાંટવા લાગ્યો. થોડી વાર પછી ઘેર પાછા જવું હતું એટલે તે મહાવત હાથીને નદીમાંથી બહાર કાઢવા લાગ્યો. પણ પેલા સુપડકના હાથીને તો હજી નદીમાં નાહવું હતું, તેથી પાણીમાંથી બહાર નીકળ્યો જ નહીં. અને પછી બાળકો શું થયું તમને ખબર છે? મહાવતે અંકુશનો ઉપયોગ કરી અને સુપડકનાને નદીના પાણીમાંથી કાઢવા ખૂબ જ મહેનત કરી. અને પછી તો એ સુપડકનો હાથી ખૂબ જ ખીજાઈ ગયો અને ખૂબ તોફાને ચડ્યો. અને ખીજાયેલા હાથીએ પોતાના મહાવતને ખૂબ જ પગથી ઈજા પહોંચાડી. મહાવતની ઘરવાળીને આની જાણ થઈ. તે તો જોધાર આંસુએ ખૂબ રડવા લાગી. તેને રડતી જોઈ તેના બે જ બાળકો ગભરાઈ ગયા અને તે પણ પોતાની માં સાથે ખૂબ રડવા લાગ્યા. મહાવતની પત્ની પણ દુખી દુખી થઈ ગઈ. પોતાના બે બાળકોને લઈ અને હાથી પાસે આવી અને કહેવા લાગી, હે સુપડકના હાથી, તે આવું કેમ કર્યું? અને અમારા કુટુંબમાં એને ખૂબ જ ઈજા પહોંચાડી દે. તો લે, આ તેના બંને બાળકો અને એને પણ તું ચૂંદી નાખ, એટલે તને નિરાશ થઈ જાય. આમ કહી મહાવતની પત્નીએ પોતાના બે બાળકોને સુપડકના હાથીના પગ પાસે સુવડાવી દીધા અને પોતે પણ સાથે સૂઈ ગઈ. હાથીની આંખમાં તો ખૂબ આંસુ આવી ગયા અને ખૂબ નિરાશ થઈ ગયો. સુપડકનાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. પણ હવે શું થાય? મહાવતની પત્ની અને બાળકોને પણ તેણે દુખી થતા જોયા. સુપડકના હાથીએ પછી તો બાળકો એ મહાવતના મોટા છોકરાને નીચે નમી અને સૂંઢ વડે સલામી ભરી, તેને સૂંઢથી ઊંચકી અને પોતાની ગરદન ઉપર બેસાડી દીધો અને મોટેથી ચીચિયારી કરી. હાથીએ સૂંઢથી જમીન પર પડેલ અંકુશ ઊંચકી અને છોકરાના હાથમાં આપ્યો ને ઈશારો કરી અને છોકરાની માને કહેવા લાગ્યો, આજથી આ તમારો દીકરો મારો નવો માવત છે. પછી તો હાથીભાઈ રોજ પોતાના નવા માવતને લઈ અને જંગલમાં જતા રહે ને કપાયેલા લાકડા ઉપાડી લઈ અને ઘેર આવતા. એક દિવસ નવા માવતને લઈ અને હાથી જંગલમાં જતો હતો અને રસ્તામાં શિકારની શોધમાં ભટકતો સિંહ સામે મળ્યો.
સિંહે તો છોકરાને પકડવા મોટી તરફ મારી. ચાલાક સુપડકના હાથીએ પોતાની સૂંઢથી સિંહને કમરેથી પકડી લીધો અને હવામાં ગોળ 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 ફેરવ્યો અને પછી દૂર ફંગોળી દીધો. હાથીની સૂંઢમાંથી ફંગોળાયેલો સિંહ પફાંગ કરતો જમીન ઉપર પટકાઈ ગયો અને થોડી વાળે જ્યારે કળ વળીને એટલે પોતાનો જીવ બચાવવા સિંહ ઊભી પૂંછડીએ જંગલ તરફ દોડી ગયો. હાથીની સૂંઢને સિંહે પંજાથી લોહી લુહાણ કરી દીધું હતું, છતાં સિંહનો પીછો કરી અને તેને દૂર જંગલમાં ભગાડી દીધો. પછી ક્યારે એ સિંહ હાથીની આસપાસ દેખાયો જ નહીં. આ રીતે સુપડકના હાથીએ પોતાના જીવની પણ પરવા કર્યા વગર નવા માવતનો જીવ બચાવ્યો અને હાથી ઘણા વર્ષો સુધી તેના આ માવતની પૂરા કંઠથી સેવા કરતો રહ્યો અને તે જીવ્યો ત્યાં સુધી નવા માવતનો ખૂબ જ માનીતો અને વફાદાર બનીને રહ્યો. અને પછી બાળકો એ માવતના દીકરા, એની ભા, એનો ભાઈ, એની મમ્મી અને હાથીભાઈએ બધાએ ખાધું પીધું ને રાજ કર્યું. વાર્તા થઈ ગઈ પૂરી. તો ચાલો આજનું જોડકનું સાંભળીએ. એક બે ત્રણ ચાર, વરસે વરસાદ મુશળધાર. પાંચ છ સાત ને આઠ, દિવસ જાણે લાગે રાત. નવ પછી આવે દસ, તડકો લાગે કેવો સરસ. તો ચાલો ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા બાળકો આવજો. પુનઃ મિલામાં.